વલસાડ જિલ્લાના વાપી વીઆઈએ હોલ ખાતે વાપી જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ અને પ્રબુદ્ધ નાગરિકોને નાણામંત્રીએ કેન્દ્ર સરકારના બજેટ અંગે જરૂરી માહિતી આપીને રજૂઆત કરી હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને 1962 પછી સૌ પ્રથમ વાર સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદનો જે એક લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ એમના પ્રધાનમંત્રીના ત્રીજા સૌ પ્રથમ બજેટ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું એમાં ખાસ કરીને ગરીબ યુવાનો અન્નદાતા અને નારી શક્તિને મહત્વ આપીને બજેટની જોગવાઈઓ કરવામાં આવી છે. આવતા 5 વર્ષની દિશા દર્શાવતા બજેટ છે અને 2047માં ભારત વિકસિત ભારત બને એ માટેના જે આયોજનો કરવામાં આવ્યા છે એને અનુલક્ષીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. યુવાનો તાલીમબદ્ધ બને અને એમને રોજગારીની વધુ તકો મળે એ માટે આંતર માળખાકીય સવલતો મૂડી ખર્ચ પર વધુ ખર્ચ કરીને 11,11,111 કરોડનો મૂડી ખર્ચ જે કરવામાં આવશે એનાથી સમગ્ર દેશના રોડ રસ્તા બીજી માળખાકીય ઘણી સુવિધાઓ થશે. એના લીધે રોજગારી વધશે, સાથે સાથે સિમેન્ટ ઉદ્યોગ સ્ટીલ ઉદ્યોગ બધાને ફાયદો થશે અને યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે કે નવી ટેકનોલોજીથી પણ અવગત થાય એ માટે કૌશલ્ય વર્ધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. દેશની 1000 જેટલી આઈટીઆઈને અપગ્રેડ કરવામાં આવશે, એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવા આયામો અત્યારે સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યા છે એ બધી ટ્રેનિંગ આપણા યુવાનોને આપવામાં આવશે અને એ રીતે યુવાનોને રોજગારી આપનાર જે યુનિટો છે એમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને પહેલો પગાર જે યુવાન જે નોકરીમાં દાખલ થાય એનો ડીબીટી મારફતે એના ખાતામાં જમા કરવામાં આવશે. લગભગ 1 કરોડ યુવાનોને 500 જે કંપની મોટી મોટી કંપનીઓ છે દેશની મલ્ટીનેશનલ તેમજ ઇન્ડિયન કંપનીઓ છે એમાં ટ્રેનિંગ ઇન્ટર્નશીપ કરવામાં આપવામાં આવશે અને આ રીતે જે યુવાનો તૈયાર થશે એ પોતાના પગ પર ઉભા રહીને સમગ્ર દેશના વિકાસમાં ફાળો આપશે ચોક્કસ વાત છે. તે જ રીતે દરેક રાજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પોતાનું જે જરૂરિયાત હોય એ પ્રમાણે રોકાણ કરી શકે એ માટે 1,50,00,000 કરોડનું જે 1.5 લાખ કરોડનું એક આયોજન કરવામાં આવ્યું છે. એના લીધે દરેક રાજ્ય પણ પોતાનો માળખાકીય વિકાસ કરી શકશે. ખાસ કરીને ઇન્કમ ટેક્સના જે દરો છે એમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે એના લીધે નાના પગારદારોને લગભગ 17,500નો ફાયદો થશે અને સાથે સાથે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000